એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે. હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ઈડરીઓ ગઢ તપતા શહેરમાં અસહ્ય ગરમીના ત્રાહિમામ લોકો જોવા મળ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે દિવસે ઉંચકાઈ રહ્યો છે. આજે 23 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રસ્તાઓ અત્યારે હાલ તો સુમસાન બની રહ્યા છે, તો મોટાભાગે ખાસ કરીને લોકો પોતાનું ગરમીથી રક્ષણ મેળવવા માટે અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે. તો મોઢે સ્કાર્ફ અથવા દુપટ્ટો બાંધીને ખાસ કરીને મહિલાઓ ઘરમાંથી નીકળતી હોય છે. આ ઉપરાંત અન્ય જે લોકો છે, તે લોકોએ જે ન છૂટકે બહાર નીકળતા હોય તેમને પોતાનું શરીરનું રક્ષણ કરવા માટે વિવિધ સ્કાર્ફ અથવા દુપટ્ટાનો ઉપયોગ કરીને પણ બહાર નીકળતા હોય છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. ખાસ કરીને જે વધુ પડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવો બની રહે તે માટે ઘરના ઠંડા પીણા પીવા જોઈએ. તો આ ઉપરાંત સગર્ભા માતાઓ અને વૃદ્ધો અને બાળકોને ખાસ કરીને તકેદારી રાખવા જેવી છે. કારણ કે વધુ પડતી ગરમીના કારણે એમને અસર થઈ શકે એટલે લૂ લાગવાના પણ બનાવો બની રહ્યા છે. તેના કારણે આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સમાચાર. ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ પવન સાથે શરૂ થયો વરસાદ. વરસાદથી જુવાર બાજરીના પાકને નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે. તો પાંચમા દિવસે પણ સતત વરસાદ જોવા મળી રહ્યો છે રાજ્યમાં. આ વખતે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમજ સાબરકાંઠાથી સમાચાર, ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વરસાદથી જુવાર બાજરીના પાકને નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે. બાજરીના પાકને નુકસાનીની ભીતિ છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. હવામાનને લઈને સૌથી મોટા સમાચાર, બંગાળની ખાડીમાં ઊભી થઈ રહી છે સિસ્ટમ. 23મી મે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા. ઓડિશાના દરિયા કિનારે ટકરાશે વાવાઝોડું. મહારાષ્ટ્ર ગુજરાત સુધી થઈ શકે છે અસર. વાવાઝોડાને કારણે ભારે વરસાદનું અનુમાન છે. મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. તો 23મી મે વાવાઝોડું ત્રાટકશે. ઓડિશાના દરિયાઈ વિસ્તાર ઉપર તેની ભારે અસર જોવા મળશે. ન ફક્ત બંગાળની ખાડી અને ઓડિશાના વિસ્તારો, પરંતુ તેની અસર સીધી ગુજરાત અને મુંબઈ ઉપર પણ થઈ શકે છે. કેવી રીતની પરિસ્થિતિ હશે તે જાણીશું. ન્યૂઝ 18 સંવાદદાતા સંધ્યા અમર સાથે જોડાયા છે. મેજિક વોલના માધ્યમથી તેઓ સમજાવશે. દરિયામાં મોજા ઊંચા ઊંચા ઉછળશે અને તેની અસર ભારતના વિસ્તારોમાં પણ જોવા મળશે. કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે કોઈ પણ વાવાઝોડા બને છે ત્યારે કાં તો મ્યાનમાર તરફ તે ફંટાતું હોય છે, કાં તો પછી પશ્ચિમ બંગાળ તરફ તેની અસર જોવા મળતી હોય છે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે વેસ્ટ બંગાળ તરફ આ વાવાઝોડું જઈ રહ્યું છે અને તેની અસર ભારતનો જ્યાં કોસ્ટલ એરિયા છે, એ પછી ઓડિશા ભુવનેશ્વરનો આ જે વિસ્તાર છે ત્યાં અને આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જોવા મળશે. આપ જોઈ શકો છો સીધું જ અહીંયા ભુવનેશ્વરથી આ તમામ જે આ વિસ્તારો છે કોસ્ટલ એરિયા ઓડિશાના, ત્યાં આ ટકરાઈ રહ્યું છે. અને આનો સમય ફરી એક વખત હું અત્યારે ટાંકી ટાંકીને કહી રહી છું કે આ જે સમય છે તે 24 અને 25 મેનો છે. અને આ અંગે હવામાન વિભાગ પણ કહી ચૂક્યું છે, આ સાથે જ હવામાન નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ચોમાસા પહેલા વાવાઝોડું આવી રહ્યું છે, આંધી વંટોળ આવશે અને જો આ કોસ્ટલ એરિયા પર ટકરાય છે તો તેની ખોટી અસરો, બુરી અસરો આપણે જોવા મળશે. આ સમય દરમિયાન માછીમારોએ દરિયો ખેડવા માટે ન જવું અને આ સાથે જે પ્રવાસીઓ પણ ફરવા માટે જવાનું વિચારતા હોય એ બે વખત વિચાર કરી લેજો. કારણ કે આ જે આખા વમણો છે ફક્ત ઓડિશાને અસર કરી નથી રહ્યા, પરંતુ તેઓ અસર કરી રહ્યા છે, છત્તીસગઢને પણ અસર કરી રહ્યા છે. આ સાથે ઉત્તર પૂર્વીય ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે અને તેની અસર રૂપે અહીંયા ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે. આ સાથે અહીંયા પણ આંધી વંટોળની શક્યતા છે. એટલે ગરમીનો એક મોટો રાઉન્ડ જશે, ત્યારબાદ આવશે વાવાઝોડું. અને વાવાઝોડું ફક્ત ઓડિશાને અસર નહીં કરે, આંધ્રપ્રદેશને અસર નહીં કરે, પરંતુ ગુજરાત પર પણ તેની અસર ચોક્કસ વર્તાવવાની છે. અને આ અસરના રૂપે આપણે પહેલા જ અમે આપને સાવચેત કરી રહ્યા છે, આંધી વંટોળ જરૂર આવશે, જોરદાર પવન પણ ફૂંકાશે જે અત્યારે પણ
આપ તેને અનુભવી રહ્યા છો. હવામાન વિભાગે સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, જેના પગલે શહેરી વિસ્તારમાં લગાવવામાં આવેલા વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા શહેરીજનોમાં માંગ ઉઠી છે. શહેરના બસ સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, મલાર ચોક, બહુચર ચોક, દૂધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ધાબા પર લગાવેલા હોર્ડિંગ્સ ભારે પવનને કારણે પડી જવાથી દુર્ઘટના કે જાનહાનિ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલા જોખમી હોર્ડિંગ્સ તથા જર્જરિત ઇમારતો દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે. બીજી તરફ પાલિકા તરફથી આ મામલે ઇમારતોનો સર્વે કરવા ટીમ બનાવવામાં આવી છે. સર્વે બાદ હોર્ડિંગ્સ ઉતારવાની અને જર્જરિત ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તો આ બાબતે બેનરો જે લાગેલા છે, હોર્ડિંગ લાગેલા છે, એને સાવચેતી પૂર્વક છે કે નહીં તે નગરપાલિકા ચકાસણી કરવી જોઈએ, સરકારી અધિકારી ચકાસણી કરવી જોઈએ, અને નિયમ વિરુદ્ધ જે કઈ બેનરો લાગ્યા છે તેની પર કડક કાર્યવાહી કરવી જોઈએ. કે જ્યાં પણ ઊંચા હોર્ડિંગ્સ છે તે ઉતારી લેવા જેથી કોઈ દુર્ઘટના ન ઘટે, અને એની એક આખી ટીમ બનાવી છે જે સર્વે કરી રહી છે. અને સમાચાર પર નજર કરીએ, જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે બહાર નીકળેલી માનસિક અસ્થિર યુવતી પર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મેઘાણીનગર પોલીસે સાગર પટણીની ધરપકડ કરી ગુનામાં તેની સાથે રહેલા અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સાગર પટણી મેઘાણીનગરના એમએલએ ક્વાર્ટર્સમાં રહે છે અને બેરોજગાર હોવાથી વિસ્તારમાં ફરતો હોય છે. તેવામાં 12 તારીખ બપોરે તેના મિત્રનું અપહરણ કર્યું, વાવરુજી દુષ્કર્મ ગુજાર્યું. યુવતીએ ઘરે પહોંચી પરિવારને જાણ કરતા તમામ લોકો પોલીસ મથક સુધી પહોંચ્યા, જેથી પોલીસે અપહરણ અને બળાત્કારની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી સાગર પટણીની ધરપકડ કરી. તેની સાથે રહેલા ગુનાના ફરાર આરોપીની શોધખોળ શરૂ છે. સમગ્ર બનાવ છે 12 તારીખનો છે, સાંજના 4 થી 5:30 દરમિયાન. પણ 14મી આપણે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ ચાલુ કરેલી, અને ગઈકાલે સાંજના જે છેકામનો જે મુખ્ય આરોપી છે સાગર પટણી એને અટક કરવામાં આવેલો છે અને આગળની જે તપાસ ચાલુ છે. ચાર બગસરા પાલિકા સફાઈ કર્મચારીના પગારનો મામલો, સફાઈ કર્મચારીઓએ પાલિકાના વિરોધમાં યોજી રેલી. શહેરના મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ. મહિલાઓ સહિત સફાઈ કર્મચારીઓ રેલીમાં જોડાયા. બગસરા પાલિકાના નામે મહિલા કર્મીઓએ વિરોધ કર્યો. સફાઈ કર્મચારીઓએ 2 દિવસ અગાઉ પણ કર્યો હતો ઘેરાવો. પાલિકાના સત્તાધીશોએ આપી હતી મૌખિક બાંહેધરી. સ્વભંડોળની સ્થિતિ, એની આવકનો સ્ત્રોત ન હોય એટલે સરકારની જે ખર્ચ છે એ ગ્રાન્ટ ઉપર જ આધારિત છે. તો ગ્રાન્ટનો હુકમ 25 દિવસ પહેલાં આવી ગયો છે, પણ હજી પૈસા જમા નથી થયા. અમે અનેકવાર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, શહેરી વિકાસ વિભાગમાં પણ કીધેલું છે, પણ ન્યાય કોઈ કારણોસર પૈસા હજી જમા નથી થયા. જ્યારે પૈસા નગરપાલિકાના ખાતામાં જમા થશે ત્યારે અમે નગરપાલિકા 2 પગાર આપી શકશું. વિરમદ આપનું સ્વાગત છે. પંચમહાલથી સમાચાર. બોગસ લગ્ન નોંધણીનો મામલો, 571 ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરાઈ છે. TDOની અધ્યક્ષતામાં ચકાસણી શરૂ થઈ ચૂકી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે રિપોર્ટ કે જેમાં બોગસ લગ્નને લઈને જે ફરિયાદ કરવામાં આવી હતી તે તપાસ થઈ રહી છે. તમામ ડોક્યુમેન્ટ જોતા અમુક બ્રાહ્મણનો દાખલો નથી મળતો. અમુક જગ્યાએ જોઈએ તો ફોટા જે હોય છે એ ક્રોપ કરીને મૂક્યા હોય, કોઈ જાતનું પાછળ મંદિર કે એવું કંઈ દેખાતું નહીં ફોટામાં, અને સિમ્પલી ફોટા જોવા મળે છે, અને બધું કંઈક અલગ સ્ટેટનું લગ્ન જોવા મળે છે મને. તેમના ડોક્યુમેન્ટ બી સુપ્રત નથી. ખોટા લગ્ન નોંધણી કેસમાં તપાસ હવે સાબરકાંઠાના પરિવારે પણ લગાવ્યો છે આરોપ. દીકરીની લગ્ન નોંધણી ખોટી રીતે થઈ હોવાનો આરોપ છે. સાબરકાંઠાના પરિવારની દીકરીની લગ્ન નોંધણી થઈ પંચમહાલમાં, લગ્નની નોંધણી ભદ્રામાળામાં થઈ હોવાની વાત છે. પરિવારજનોને તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. દીકરીના મામા દ્વારા સમગ્ર મામલો તપાસવામાં આવ્યો હતો. મોટા કોટડા ગામની યુવતીના લગ્ન નોંધણી ખોટી રીતે થયાનો આરોપ છે. કૌભાંડ સામે લોકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. ધ્યાન દોરો કે તલાટી સરપંચ જે કરી છે એ લોકોના ઉપર જ
સજા કરો. ચાર ડભોઈની પીપલ્સ બેંક ચાલુ થઈ ગઈ છે. ધી ડભોઈ પીપલ્સ બેંક ચાર દિવસથી બંધ હતી. મેનેજર રાજીનામું આપતા કર્મચારી નથી ખુલ્લી બેંક. અનેક ખાતેદારો ખાઈ રહ્યા હતા. છેલ્લા 20 વર્ષથી બેંક ખાતેદારોનો જીત્યો વિશ્વાસ. ડભોઈમાં સોની બજારમાં આવેલી છે ધી ડભોઈ પીપલ્સ બેંક. બેંક ખુલતા ખાતેદારોની લાઈન પડવા લાગી. બોર્ડ ઓફ ડિરેક્ટરે ખાતેદારોને આપ્યું આશ્વાસન. દરેક ખાતેદારોને મળશે પૈસા. જેમ જેમ રિકવરી આવશે તેમ તેમ ખાતેદારોને મળશે પૈસા. એનું કારણ એક જ હતું કે મેનેજરે રાજીનામું આપી દીધું અને બીજો સ્ટાફ પણ બંધ થઈ ગયો અને અમને બેંક ખોલી નહીં. અમને 2 દિવસ એટલે અમે તાત્કાલિક એક્શન લીધી અને નવા મેનેજરની નિમણૂક કરી છે અને બેંક આજથી રાબેતા મુજબ અમે ચાલુ કરી છે. અને જે રિકવરી કરવાની છે એ રિકવરી આવેથી દરેકની લેવડ દેવડ કમ્પ્લીટ કરવામાં આવશે અને કોઈના પૈસા ડૂબે નહીં એની જવાબદારી અમારી છે.